વંદે ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે ચતુષ્કોણ પ્રકરણ આઠના ભાગ બેના ના અનુસંધાને ભાગ એકની અંદર આપણે ચતુષ્કોણ એની વ્યાખ્યા એના ગુણધર્મો અને ચતુષ્કોણના પ્રકારો એની આપણે વાત કરી છે હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની જ વાત કરીશું અહીંયા એમાં જે જે આપણે ચતુષ્કોણના જે ગુણધર્મો જોયા એમાં આપણે સમલમ પણ જોયું સમાંતર બાજુ ચોરસ લંબચોરસ ચોરસ સમબાજુ અને પતંગાકાર તો હવે આ ચારે ચાર આ જે પ્રકારો રહ્યા એની અંદર આપણે જોયું કે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ ચોરસ હોય કે ના હોય દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય કે ના હોય તો આ જે ભેદ આપણે ભાગ એકની અંદર જોયું તો તમને એના આકારો ઉપરથી એ આપણને ખ્યાલ આવી જાય કે આ સમાંતર બાજુ ચતુષ્કોણને ચોરસ કહેવાય કે નહીં તો દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ ચોરસ હોય નહીં પણ દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય દરેક ચોરસ એ લંબચોરસ કહેવાય પણ દરેક લંબચોરસ એ ચોરસ થાય નહીં દરેક સમ બાજુ ચતુષ્કોણ એને ચોરસ કહેવાય નહીં દરેક ચોરસ એ સમ બાજુ છે પણ દરેક સમ બાજુ એ ચોરસ નથી દરેક ચોરસ કે લંબચોરસ કે સમબાજુ અને સમલમ તો આ તમને એની વ્યાખ્યા જ્યારે આપણે સંપૂર્ણ રીતે સમજ્યા હોય તો આ આપણે ખ્યાલ આપી શકીએ હવે આપણે જે પ્રમેયની વાત કરવાની છે એમાં સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે એમાં પ્રમેય નંબર એક કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ એ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે હવે આ વસ્તુને અહીંયા આપણે જોઈએ તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ સમાંતર બાજુ ની અંદર આપણે આ વિકર્ણ દોરેશું વિકર્ણ દોરવાથી આ બે ત્રિકોણમાં એનું વિભાજન થાય છે તો આ વિકર્ણ તો આ જે બે ભાગ થયા આ બંને ત્રિકોણ એ કેવા ત્રિકોણ થશે એકરૂપ ત્રિકોણમાં બે અન્ય ત્રિકોણના રૂપ કેવા છે સરખા છે તમે આ બંને ત્રિકોણને જુઓ એક બીજા ઉપર મૂકી દીધા તો ખ્યાલ આવી જશે કે બંને ત્રિકોણો કેવા છે એકરૂપ છે સરખા છે આ બાજુએ સરખી છે આ બાજુએ સરખી છે આ બાજુ પણ સરખી છે માટે ખૂણાઓ પણ આ ખૂણાઓ પણ કેવા રહેવાના સરખા રહેવાના તો જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ દોરવામાં આવે ત્યારે એનાથી જે આ બે ત્રિકોણો બન્યા એ આ બંને ત્રિકોણો એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું તો જુઓ આકૃતિની અંદર કે ચતુષ્કોણ એ બી સી અને ડી એમાં એસી એનું વિકર્ણ છે તો કયા બે ત્રિકોણો થાય છે ત્રિકોણ એ બી અને ત્રિકોણ એ અને સી તો આપણે આકૃતિ અંદર અવલોકન કરતા જુઓ કે સમાંતર બાજુ જે ચતુષ્કોણ એ સીડી એ બે ત્રિકોણની અંદર વિભાજન કરે છે કયા કયા કે ત્રિકોણ એ અને ત્રિકોણ સીડી એ હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે તો આ બંને ત્રિકોણમાં ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ સીડી એમાં બીસી સમાંતર એ ડી બીસી અને આ એડી આ બંને કેવી બાજુ છે સમાંતર છે એસી જે છે એ એની છેદ છેદિકા બનશે આ બંને જે બાજુઓ રહી એડી અને બીસી સમાંતર થઈ આ એની છેદિકા બને તો આપણે અગાઉ ગુણધર્મ શીખી ગયા છીએ કે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણો એકરૂપ થાય હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે બે સમાંતર રેખાઓની છેદિકા જ્યારે છેદે એનાથી બનતા યુગ્મ કોણ હવે યુગ્મ કોણ એ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ કોણ એટલે શું તો બે સમાંતર રેખાઓ જ્યારે છેદે એ છેદિકા જે બને એનાથી બનતા યુગ્મકોણ હવે યુગ્મકોણનો તમને ખબર છે ઝેડ આકાર હોય તો એ ઝેડ આકારના જે યુગ્મકોણ ખૂણાઓ જે બને એ ખૂણાઓની બે જોડ બને હવે બે જોડ બને તો બંને ખૂણાઓની જે જોડ જે છે એ યુગ્મકોણની જોડના ખૂણા એકરૂપ હોય છે આ સિદ્ધાંત આપણને ખબર હોવો જોઈએ કે જ્યારે બે સમાંતર રેખાઓ હોય તો એ સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણની જોડના ખૂણા એકરૂપ હોય છે બરાબર છે તો હવે આપણે આ સિદ્ધાંતનો અહીંયા ઉપયોગ કરવાનો છે કે બે સમાંતર રેખાઓ બીસી અને એડી એમની છેદિકા છે તો છેદિકાથી બનતા ખૂણા બી સી એ અને ખૂણો ડી એ સી કયો ખૂણો બી સી એ બી સી અને એટલે આ ખૂણો અને ડી એ સી એટલે કે આ ખૂણો જે અહીંયા બધ દર્શાવેલો છે એરો તમને દેખાશે આ ખૂણો અને આ ખૂણો બંને ખૂણા કેવા થયા સરખા થયા કયો આકાર છે આ આકાર તો યુગ યુગ્મકોણની જોડના ખૂણા કેવા હોય છે એકરૂપ હોય છે હવે એ જ પ્રમાણે મેં સમાંતર રેખાઓ કઈ લીધી આપણે બીસી અને એડી લીધી હવે આ લેવાની છે યુગ્મકોણ આ ઝેડ બતાવવાનું જુઓ ડીસી અને એ આ બંને રેખાઓ સમાંતર રેખાઓ એની છેદિકા છેદિકા તો એ એસી જ છે તો એનાથી બનતા યુગ્મકોણની જોડના ખૂણા એટલે કે આ ખૂણો ડી એ અને ખૂણો બી એ સી આ બંને ખૂણો જે ડબલ દર્શાવેલા છે અહીંયા આ અને આ એ બંને ખૂણા કેવા થાય એકરૂપ થાય તો ઝેડ આકાર બન્યો તો અહીંયા એ બી અને ડીસીની છેદિકા એસી તો બી બરાબર ડીસી અને એસી બરાબર સીએ બરાબર તો એસી બરાબર સીએ તો એસી તો બંનેમાં કેવી બાજુ છે આ કોમન બાજુ છે બંને ત્રિકોણોમાં એસી વિકર્ણ છે અને સામાન્ય બાજુ છે તો આ ખૂણો થયો આ બાજુ થઈ અને આ ખૂણો થયો તો ખૂ બા ખૂ તો ખૂબાખૂબ પ્રમય પ્રમાણે એના નિયમ પ્રમાણે આ સંગતતા એકરૂપતા થાય અને એ સંગતતા એકરૂપતા થાય તો ઓટોમેટિક આ બંને ત્રિકોણો કેવા થઈ જાય એકરૂપ થઈ જાય એટલે ત્રિકોણ એ સી એકરૂપ ત્રિકોણ સીડી એ જે આપણે સાબિત કરવાનું હતું તો અહીંયા આપણે જોઈ લીધું કે જ્યારે આ સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ એક વિકર્ણ દ્વારા જ્યારે એના ભાગ પાડવામાં આવે ત્યારે જે બંને ત્રિકોણો બને એ બંને ત્રિકોણો કેવા બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે આ પ્રમેય નંબર આઠ પોઈન્ટ એક જે આપણે સાબિત કર્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈપણ વિકર્ણ તેના બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે જે અહીંયા આકૃતિ બહુ સ્પષ્ટ રીતે છે આમાં સિદ્ધાંત એક જ વાપર્યો આપણે કયો યુગ્મકોણનું તો સૌ પહેલાં આપણે આ બે સમાંતર રેખા લેવાની અને એની છેદિકા બતાવવાની એસી કોણ એટલે કે આ ખૂણો અને આ જે પોઈન્ટથી દર્શાવાય છે એ બંને ખૂણા સરખા થાય ત્યાર પછી આ બંને સમાંતર રેખાઓ લેવાની એ બી અને ડીસી એની સમાંતર રેખા એસી દર્શાવો તો આ બંને એટલે ખૂણો ડીસીએ અને ખૂણો બી એ સી આ બંને ખૂણા સરખા થાય ઝેડાકાર છે બરાબર ત્યાર પછી આ બંને ત્રિકોણોમાં આ બાજુ કોમન સાઇડ છે એટલે કે એસી બરાબર શું લખાય સી એ લખાય તો અહીંયા ખૂ બા ખૂ તો આ ખૂબાખું પૂર્વધારણા પ્રમાણે ખૂબાખું પ્રમય પ્રમાણે આ સંગતતા એકરૂપતા થાય માટે બંને ત્રિકોણો એટલે કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એડીસી એ કેવા જે એકરૂપ છે જે આપણે સાધ્ય સાબિત થઈ જાય છે એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ એક વિકર્ણ એનું બે એકરૂપ એક ત્રિકોણોમાં એનું વિભાજન કરે છે બરાબર હવે આપણે આગળ બીજો પ્રમેય જોઈએ પ્રમેય નંબર આઠ પોઈન્ટ બે આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો અહીંયા સમાંતર બાજુ જે ચતુષ્કોણ છે એમાં સામ સામેની બાજુઓ કેવી હોય છે સમાન હોય છે આ આપણે સાબિત કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ કેવી હોય છે સમાન હોય છે એટલે કે એ બી અને ડીસીનું માપ સરખું હોય એ રીતે બીસી અને એડીનું માપ પણ કેવું થાય સરખું થાય બરાબર એટલે સામ સામેની બાજુઓ થઈ ગઈ સરખી હવે આનું આપણે ઉલટું વિધાન વિચારીએ છીએ આપણે જોયું કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામ સામેની બાજુઓ સરખી થાય હવે આનું પ્રતિપ્રમેય આ તો સાચું છે પણ જો સામ સામેની બાજુઓની બંને જોડો સમાન હોય તો એ કયો ચતુષ્કોણ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ વાયસાવર તો આ બંને વસ્તુ સાચી છે કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામ સામેની બાજુઓ કેવી હોય સમાન હોય અને જો સામ સામેની બાજુઓ સમાન હોય તો એ કયો ચતુષ્કોણ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર આ આપણને ખબર પડી ગઈ કે જો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ કેવી હોય છે સમાન હોય છે અને પ્રત્યેક જોડ સમાન હોય તો એ કયું ચતુષ્કોણ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ જો પ્રમેય નંબર ત્રણની અંદર કે જો કોઈ ચતુષ્કોણની સામ સામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે પ્રતિપ્રમેય પણ સાચો છે હવે આ જે સાધ્ય સાબિત કર્યું છે એમાં કે આ ચતુષ્કોણ એ ની સીડીની અંદર સામ સામેની બાજુઓ કહી આપણને એટલે કે એબી અને સીડી લીધી બરાબર એ રીતે એડી અને બીસી લીધી આ વિકર્ણ દોર્યો છે તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ કેમ આવું કેમ થાય એ આપણને ખબર છે સાબિત કર્યું આપણે કે આ ત્રિકોણ એ સી એકરૂપ ત્રિકોણ સીડીએ આ બંને ત્રિકોણ એકરૂપ છે આવું આપણે સાબિત કર્યું આગલા પ્રમેયમાં કે વિકર્ણ દ્વારા જ્યારે બે ત્રિકોણ બને ત્યારે હંમેશા એ બે ત્રિકોણ કેવા હોય એકરૂપ હોય એ જ પ્રમાણે ખૂણો બી સી એકરૂપ ખૂણો ડીસીએ બી એ સી એટલે કે આ ખૂણો ખૂણો ડીસી એ આ ખૂણો જે આગલા પ્રમેયમાં આપણે જોઈ જ ગયા છીએ કે બે સમાંતર રેખાઓ છે સમાંતર રેખાઓની છેદિકા છે છેદિકાથી બનતા યુગ્મકોણો છે તો યુગ્મકોણો એકરૂપ એવી જ રીતે ખૂણો બી સી એ એકરૂપ પણ શું થાય છે ડી એ સી શા માટે થાય કારણ કે એ કોણો થાય છે એ બે સમાંતર રેખાઓ છે સામસામીની વિકર્ણ આપણે દોરીએ છીએ છેદિકા થાય છે માટે એ કોણો યુગ્મકોણો આકારના માટે એ બંને ખૂણા એકરૂપ થાય છે બરાબર તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન છે સામ સામેની બાજુઓની વાત છે આ સામ સામે જે છે એ બંને જોડની બાજુઓ કેવી છે સમાન હવે આનું પ્રતિક વિધાન શું થાય કે જો સામ સામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ જો સમાન હોય તો એ કયો ચતુષ્કોણ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ થાય જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામ સામેની બાજુઓની બંને જોડની બાજુઓ સમાન હોય અને જો બંને જોડની બાજુઓ સમાન હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય આ વાત બાજુઓની છે જે ખૂણાઓને લાગુ પડે કે સમાંતર બાજુ જો ચતુષ્કોણ હોય તો એમના સામ સામેના ખૂણા સમાન હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો અહીંયા સામ સામેના ખૂણા એટલે કે આ ખૂણો અને આ ખૂણાનું માપ એ જ રીતે આ ખૂણો અને આ ખૂણાનું માપ સામસામેના ખૂણાઓ કેવા હોય છે સમાન હોય છે જે એનું પ્રતિવિધાન પણ સાચું છે કે જે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ જો સમાન હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બહુ સરળ વસ્તુ છે વિદ્યાર્થી ભાઈ બહેનો કે અહીંયા પ્રતિવિધાનો પણ સાચા છે કે જે વિધાન આપણે સમાંતર બાજુ ચતુષ્કોણને લાગુ પાડીએ છે એ જ વિધાન પ્રતિવિધાન તરીકે એને પણ લાગુ પડે છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામ સામેના ખૂણાઓ હંમેશા એકરૂપ હોય જ્યારે આ વસ્તુ જ્યારે તમારે દાખલાની અંદર જ્યારે ઉપયોગ કરવાનો આવશે ત્યારે ખ્યાલ આવશે તમે જ્યારે આકૃતિ દોરો ત્યારે આ સિદ્ધાંત તરત ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે સામેનો ખૂણો ચલો સાઈઠનો આપ્યો છે તો એની સામેનો ખૂણો શોધવાનો છે તો તરત જ આ સિદ્ધાંત આવે સામસામેના ખૂણા છે તો હંમેશા કેવા હોય સરખા હોય તો એ ખૂણાનું માપ આપણને તાત્કાલિક મળી જાય તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓનો કેવા હોય છે સમાન હોય છે તો પ્રતિ પણ સાચો છે એ આપણે જોઈ લઈએ કે જે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા જો સમાન હોય તો એ સમાંતર બાજુ છે આ ખૂણાઓની વાત થઈ છે એ જ પ્રમાણે બાજુઓની વાત થઈ આ જ વસ્તુ ખૂણાઓની વાત થઈ ગઈ હવે વિકર્ણની વાત આવે છે કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે એ બી સીડી લઈએ છીએ એના બંને વિકર્ણો એટલે કે એસી અને બીડી આ બંને વિકર્ણો અહીંયા ઓ બિંદુ આગળ છેદે છે કયો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો બંને વિકર્ણો જ્યારે દોરવામાં આવે તો બંને વિકર્ણો પરસ્પર છેદે છે હવે છેદે છે તો આ જે લંબાઈ ઓ એ ની લંબાઈ અને ઓ સી ની લંબાઈ એ જ રીતે ઓ ડી ની લંબાઈ અને ઓ બીની લંબાઈ તો ઓ એ બરાબર ઓ સી થાય અને ઓ બી બરાબર ડી જો આનું માપ અને આ માપ બંને સરખા થાય એ જ પ્રમાણે આ માપ એટલે કે ઓ એનું માપ અને ઓ સીનું માપ બંને સરખા થાય કારણ વિકર્ણ જે છે એ ઓ બિંદુ જે આવે છે એ વિકર્ણનું મધ્ય બિંદુ છે તો અહીંયા જ્યારે બંને વિકર્ણો પરસ્પર છેદે છે ઓ બિંદુએ ત્યારે એ છેદન બિંદુ જે છે એ છેદન બિંદુથી જે વિકર્ણના જે ભાગ પડે છે આ જે આ જે છેદન બિંદુ એ છેદન બિંદુથી જે આ વિકર્ણના જે ભાગ પડે છે એ ભાગોનું માપ એટલે કે લંબાઈ માપ હંમેશા સરખું થાય છે એટલે કે ઓશીનું માપ બરાબર ઓ એનું માપ અને ઓ બીનું માપ બરાબર ઓ ડીનું માપ થાય એટલે જ્યારે વિકર્ણ એ છેદે છે ત્યારે જે છેદન બિંદુ જે આવે એ વિકર્ણનું મધ્ય બિંદુ આવે છે કયું બિંદુ આવે મધ્ય બિંદુ અને મધ્ય બિંદુ આવે તો જ એ બંનેનું માપ સરખું થાય નહીં તો એ માપ સરખું થાય નહીં તો અહીંયા પ્રમેય જે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે તો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે તમને આકૃતિ અહીંયા બતાવું છું જોઈ લો એટલે ખ્યાલ આવી જાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ એના જે વિકર્ણો જે અહીંયા વિકર્ણો દોર્યા છે તો અહીંયા આ દુભાગે છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી લો અથવા તો પી ક્યુઆરએસ લો કોઈ પણ લો તો આ એના વિકર્ણો થયા અને એનાથી આ જે આવે એ એનું છેદબિંદુ તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે કે છેદે છે હવે આપણે વિધાનેનું વિચાર કરીએ કે જો વિકર્ણો પરસ્પર દુભાગે જો વિકર્ણો પરસ્પર દુભાગે તો કયું ચતુષ્કોણ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ તો બંને વસ્તુ છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો પરસ્પર દુભાગે અને જો એના વિક જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગતા હોય તો એ કયો ચતુષ્કોણ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ તો અહીંયા જુઓ કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ ને તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અહીંયા આપણે આકૃતિમાં જુઓ એટલે ખ્યાલ આવી જાય કે ચતુષ્કોણ આપેલો છે એ બી સી અને ડીના વિકર્ણો કયા બિંદુમાં છેદે છે ઓ બિંદુમાં છેદે તો ઓ એનું માપ અને ઓ સી નું માપ સરખું થાય ઓ બીનું માપ અને ઓડીનું માપ સરખું થાય બરાબર તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ એટલે કે ત્રિકોણ એ ઓ બી એકરૂપ સી ઓડી બંને એકરૂપ થાય કયા સિદ્ધાંત અનુસાર થાય ચાલો મગજ આપણને ખ્યાલ આવવું જોઈએ મેં તરત લખ્યું છે કે ત્રિકોણ એઓ એકરૂપ ત્રિકોણ સી ઓડી હવે આ આપણને ખબર હોવી જોઈએ કે આવું કેમ થાય એ ખૂણા એઓ બી એટલે સોરી ત્રિકોણ એ ઓ બીનું માપ અને ત્રિકોણ સી આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય કઈ રીતે થાય અહીંયા તો લખી દીધું આપણે કે ત્રિકોણ સીઓડી તો આકૃતિમાં જુઓ તમને ખ્યાલ આવી જશે કે ઓ સીનું નું માપ અને ઓ એનું નું માપ કેવું થાય છે સરખું થાય છે મેં વિકર્ણ એસી દોર્યો એટલે બે ત્રિકોણ થઈ ગયા બે ભાગ પડે છે અહીંયા બાજુઓનું માપ ખૂણાનું માપ અને બાજુનું માપ બાખુબા પ્રમાણે એ બાખુબા પૂર્વ ધારણા પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ થઈ જાય છે માટે ખૂણો એ બી ઓકરૂપ ખૂણો ઓ ખૂણો ઓ સામ સામેના કોઈ ખૂણા બતાવે જુઓ એ બી ઓડ આકાર જુઓ એ જ પ્રમાણે આ બાદ જશે કઈ બે રેખાઓ સમાંતર મળે એ બી અને સીડી એબી અને સીડી બરાબર સમાંતર થઈ ગઈ હવે આપણે આ જે આ બાજુનો વિચાર કરીએ તો કઈ મળશે એડી અને બીસી બીસી સમાંતર એડી માટે એ બી સીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે કેમ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો કારણ કે સામસામેની બંને બાજુઓની જોડો જે છે એ જોડો કેવી થઈ ગઈ સમાંતર થઈ ગઈ સમાંતર થઈ ગઈ માટે એ ચતુષ્કોણ કયો થયો સમાંતર બાજુ ચતુષ્કોણ તો આપણે પ્રમેયની અંદર શું જોયું કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ આપણો સાતમો પ્રમાણે તો અહીંયા જે સિદ્ધાંતો આપણે જોયા ફરીથી આપણે પ્રમયની ઉનરાવર્તન કરી દઈએ સૌ પહેલા જે આપણે સિદ્ધાંત જોયો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે છે ફરીથી સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે કે જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે કયો ચતુષ્કોણ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ થાય જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ બે વસ્તુ થઈ વિકર્ણ ઉપરથી હવે આપણે બાજુની વાત કરીએ કે જોયો જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુઓની બંને જોડની બાજુઓ સમાંતર હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુઓની બંને જોડની બાજુઓ સમાંતર હોય છે હવે પ્રતિભ્રમેય જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડની બાજુઓ સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે ખૂણાઓની વાત કે સમાંતર બાજુ જો ચતુષ્કોણ હોય તો સામ સામેના ખૂણાઓ કેવા હોય છે સરખા હોય એટલે કે એકરૂપ હોય અને જે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ જો એકરૂપ હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય જે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ કેવા હોય એકરૂપ હોય તો એ ચતુષ્કોણ કયો થાય સમાંતર બાજુ ચતુષ્કોણ આ પ્રતિભ્રમયો છે અને છેલ્લે અત્યારે આપણા જોયું કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો પરસ્પર દુભાગે છે જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે અને જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તો આ બધા જે સિદ્ધાંતો જે છે ગુણધર્મો એ ગુણધર્મો આપણે યાદ રાખવાના છે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ જે આપણે જોયું અત્યાર સુધી આપણે બંને પ્રતિપ્રમે વિચારતા હતા કે ભાઈ બાજુઓ જો સરખી સામસામેની બાજુઓ સરખી હોય સામસામેના ખૂણા સરખા હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થતું હતું હવે અહીંયા તમે જુઓ પ્રમેય નંબર અંદર કે જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં જોયું આપણે તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવે છે સામ સામેની બાજુ આ એ સરખી છે આ પણ સરખી છે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય છે પણ જો આમ આ એક જોડ અને આ બીજી જોડ આ બંને જોડમાંથી માત્ર એક જ સમાંતરે હોય અને સરખીએ હોય બંને થવી જરૂરી નથી એક જ જોડ સામસામેની બાજુની એક જ જોડ જો સરખી એટલે કે સમાન હોય અથવા તો અને સમાંતર હોય સમાન પણ હોય અને સમાંતર પણ હોય તો પણ તે ચતુષ્કોણ કયો થાય છે સમાંતર બાજુ ચતુષ્કોણ અગાઉ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યામાં આપણે શું જોયું છે બંને જોડની બાજુઓ સમાંતર હોવી જોઈએ હવે જ્યારે અહીંયા એકની જ વાત થાય છે કે એક સમાંતરે હોય અને સમાન પણ હોય તો આ એક બા સામેની બાજુની બંને જોડો સમાન પણ છે અને સમાન એટલે ઓટોમેટિક સામ સામેની જોડા બીજી થઈ જ જાય એ આપણે જોવાની રહેતી નથી બીજી શરત પહેરી એક શરતનું પાલન થાય છે તો જોડે ને જોડે બીજી શરતનું પણ પાલન થાય છે તો આ જે પ્રમેય કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુઓની એક જોડ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જે આપણે પ્રમેય છે જુઓ કે જો ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે જુઓ આકૃતિની અંદર કે ચતુષ્કોણ એ બી સીડીમાં અને સામેની આ સરખીએ છે એ બી સમાંતર સીડી પણ છે હવે આપણે દોરીએ છીએ વિકર્ણ કયો વિકર્ણ એસી તો અગાઉ આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી જ લીધો છે બાકુબા પૂર્વ ધારણા પ્રમાણે કે આ બે સમાંતર રેખાઓ થાય તો આ સમાંતર રેખાઓની આ છેદિકાથી બનતા જે આ વિકર્ણ બનતા જે યુગ્મકર્ણો ઝેડા કરના બરાબર એ એકરૂપ થાય છે એ જ પ્રમાણે આ ખૂણાવ પણ એકરૂપ થાય અને બાકુબા પૂર્વધારણા પ્રમાણે સંગતતા પ્રમાણે ત્રિકોણ એ સી આ ત્રિકોણ અને આ બંને ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત કરી શકીએ આ અગાઉ આપણે એને સાબિત કરેલું જ છે કે આ બે સામસામેની બાજુઓ એ બી અને સીડીની સરખીએ પણ છે અને બંને સમાંતર પણ છે તો અહીંયા વિકર્ણ દોરીએ છીએ એસી તો એ બાકુબા પૂર્વધારણા પ્રમાણે એસી બીસી અને ત્રિકોણ એબીસી એકરૂપ સી ત્રિકોણ સીડી એ થાય છે તો અહીંયા આ બે ત્રિકોણો બાખુબા પૂર્વધારણ પ્રમાણે થઈ જાય છે આ બંને ત્રિકોણો થઈ જાય છે એકરૂપ તો અહીંયા એના આધારે કઈ બે બાજુઓ ઓસી અને ઓડીનું માપ કેવું થાય છે સરખું થાય ઓસી અને ઓડી સોરી ઓ અને ઓ એનું માપ સરખું થઈ જાય કારણ કે બંને વિકોણો પાછા પરસ્પર છેદે છે છેદે છે તો મધ્યમાં છેદે એના વિકર્ણો થઈ ગયા અને વિકર્ણો છેદતા હોય તો એ કયો ચતુષ્કોણ થઈ જાય સમાંતર બાદ ચતુષ્કોણ તો અહીંયા બહુ સરળ વસ્તુ થઈ ગઈ કે આપણે સમાંતર બાત ચતુષ્કોણની અંદર વ્યાખ્યામાં જોયું કે સામસામેની બાજુઓની બંને જોડની બાજુઓ સમાંતર હોય છે અહીંયા માત્ર એક જ વસ્તુનો ઉપયોગ કર્યો સામસામેની બાજુઓની બંને જોડની એક જ બાજુ સમાંતર પણ હોય અને એકરૂપ પણ હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય છે જે આપણે આ સિદ્ધાંતની અંદર સાબિત કર્યો છે બરાબર તો આ ગુણધર્મ નવ વધારાનો અહીંયા આમાં ઉમેરાય છે હવે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે લંબ ચોરસનો દરેક ખૂણો કાટ ખૂણો છે હવે લંબ ચોરસની વાત આવે છે જુઓ વિદ્યાર્થી બહેનો ક્યાં લંબ ચોરસ આ જે ખૂણો આ ખૂણો આ ખૂણો અને આ ખૂણો તો આ ચારે ચાર જે ખૂણા જે થયા આ ખૂણાનું માપ નેવું અંશ થાય હવે આ આપણે સાબિત કરવાનું છે કે લંબચોરસનો દરેક ખૂણો કાટ ખૂણો છે આપણે વ્યાખ્યામાં શું કહ્યું છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટ ખૂણો હોય તેને લંબચોરસ કહેવાય તો અહીંયા આ સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરવાનો છે કે લંબચોરસનો દરેક ખૂણો કાટ ખૂણો છે એ આપણે સાબિત કરવાનું છે તો જુઓ કે ચતુષ્કોણમાં માપ ખૂણો એ બરાબર નેવું હોય એવો એક લંબચરસ આપણને એ બી સીડી આપેલો છે કેટલા ખૂણો એક જ ખૂણો કારણ કે એ તો આપણે વ્યાખ્યામાં પણ છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાઠ ખૂણો હોય બરાબર છે હવે એક ખૂણો કાઠ ખૂણો છે માટે એનું માપ કેટલું થાય નેવું થાય તો માપ ખૂણા એનું માપ કેટલું થયું નેવું થયું તો જુઓ હવે એનું માપ નેવું હોય એવો આપણે લંબચોરસ એ સીડી લીધો છે હવે આપણે સાબિત શું કરવાનું છે કે બાકીના જે ખૂણાઓ રહ્યા ખૂણો બી ખૂણો સી અને ખૂણો ડીનું પણ માપ કેટલું છે નેવું છે એવું આપણે સાબિત કરવાનું છે તો અહીંયા એબી અને સીડી બે સમાંતર રેખાઓ છે એની છેદિકા એબી એ એની છેદિકા થાય જો ફરીથી એબી અને સીડી બે સમાંતર રેખાઓ અથવા તો કોઈ પણ લેશો તમે એડી અને બીસી બે સમાંતર રેખાઓને એ બી એની છેદિકા બનશે તો આ છેદિકા બને તો જુઓ એ અને બીસી અને આ એની છેદિકા તો છેદિકાથી બનતા જે એક છે અંતકોણો કયો આકાર થાય છે સી આકાર આપણે યુગ્મ કોણો જોયા તા ઝેડ આકાર આ છેદિકાની એક જ તરફના અંતઃકોણો સી આકાર થાય અને અંતઃકોણો હંમેશા પૂરક હોય અંતઃકોણો હંમેશા કેવા હોય પૂરક હોય પૂરક હોય તો એ એ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને થાય ફરીથી પૂરક એટલે કે જે બે માપના ખૂણાના માપનો સરવાળો એકસો ને થતો હોય તો એ પૂરક થાય આપણે બે સમાંતર રેખાઓની છેદીકાથી બનતા જે યુગ્મ કોણો લેતા હતા યુગ્મ કોણો ઝેડ આકારના કોણો હંમેશા એકરૂપ થાય ત્યાર પછી છેદિકાથી બનતા છેદિકાની એક તરફના અંતઃકોની વાત આવી એનો આકાર સી જેવો થાય તો એ એનો સરવાળો હંમેશા એકસો ને એસી થાય એ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એકસો ને એસી થાય એટલા માટે એ પૂરક તો જે બે ખૂણાના માપનો સરવાળો એ એકસો એસી થાય તો એ બંને ખૂણા એકબીજાના પૂરક કહેવાય હજી તમને ખ્યાલ હોય કે ત્રીજું કે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અંતઃકોણ હોય અનુકોણ એનો જે આકાર જે બને એ આકાર એફ આકારનો અંદર જો વિદ્યાર્થી મિત્રો આ બહુ સરળતાથી આકારોના નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે એ ખૂણાઓના માપ કેટલા થાય છે મેં તમને કહ્યું કે બે સમાંતર રેખાઓની છેદી કરતી જે ખૂણાઓ બને છે એ માત્ર તમે એના આકાર ઉપરથી બહુ ખ્યાલ આવી જશે તમને હું તમને બોલીશ ખર એ તમે એ આકાર તમારે ત્યાં દોરવાનો છે એટલે તમને તરત ખ્યાલ આવી જશે પહેલા આપણે જોઈએ તો યુગ્મ યુગ્મકોણો જોઈએ ઝેડ આકાર તમારે સીધો ઝેડ પણ લેવાનો છે ઊંધો ઝેડ લેવાનો અનુકોણો જોયા એફ આકાર લીધો એફ આપણને ખ્યાલ તો આવે એફ આકાર આવે સીધો પણ એફ લેવાનો ઊંધો થાય તો યુગ્મકોણની કેટલી જોડ બને બે જોડ બને અને યુગ્મકોણો હંમેશા એકરૂપ હોય આ જ પ્રમાણે યુગ્મકોણની જોડો ચાર બને અને યુગ્મકોણની જોડના ખૂણા પણ એકરૂપ જ હોય તો જે યુગ્મકોણો એકરૂપ હોય અનુકોણો એકરૂપ હોય હવે આ જ તરફના અંતઃકોણો એનો આકાર સી આકાર કીધું તો એ કેવા હોય પૂરક હોય અને પૂરક હોય એનો સરવાળો કેટલો થાય એકસો ને તમે જો એના આકારથી તમને ખ્યાલ આવ્યો છે આમાં બંને સમાંતર રેખાઓ જો અહીંયા તમારી સામે જ છે આકૃતિ હું આકાર જ બોલું છું ખાલી તમારે એના અંદાજિત કયા આકાર બને છે એના આધારે તમને ખ્યાલ આવી જશે જો ઝેડ આકાર તમે બનાવો છો તો હું અહીંયા જે ખૂણો દોરું છું જો થઈ આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ સરખું થાય એ જ પ્રમાણે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ સરખું થાય થયું હવે એ ફાકા જોવાનો છે આ અને આ ખૂણાનો એ જ રીતે આ અને આ આવે ઊંધો લેશો તો આ અને આ આવશે એ આને આવશે તો એપ આકાર જે અનુકોણો જે થાય તો અનુકોણો પણ એકરૂપ થાય અંતકોણો પૂરક થાય હવે એના સિવાયના પણ બને છે એ માત્ર જુઓ આકાર એક્સ આકાર જુઓ કે તમને દેખાય છે એક સાકાર બનતો હોય છે ચોકડી બને છે ઉપર અહીંયા જુઓ એ જ પ્રમાણે અહીંયા બને છે તો કઈ જોડ બને એવું દેખાય છે ખ્યાલ આવે એક સાકારના તો એ કયા થશે અભિકોણો એટલે કે અભિકોણો એક સાકાર એ પણ એકરૂપ થશે અભિકોણો જે છે એ એકરૂપ થાય આ ખૂણાનું માપ આ ખૂણાનું માપ સરખું થાય આ ખૂણાનું માપ આ ખૂણા બે જોડ બની બે ને બે ચાર જોડ બને તો આ ખૂણાનું માપ અને અહીંયા માપ એ જ પ્રમાણે આને આ ખૂણાનું માપ અને આ તો આવી એક આકારની ચાર જોડ બની તો અભિકોણો એ પણ કેવા થાય એકરૂપ થાય હજી એક આકાર બને છે ટી આકાર જોવાનો છે આની અંદર જ છે તો એમાં રેખિક જોડના જે ખૂણા ટી આકાર જે રેખિક જોડ હું બતાવું છું જુઓ અહીંયા ટી આકાર જોવાનો છે અને રૈખિક જોડના ખૂણા કેવા હોય છે પૂરક હોય છે જો વિદ્યાર્થી બહેનો બહેનો કે બહુ સરળ વસ્તુ છે આ માત્ર એના તમે આકારો યાદ રાખો તો એના ઉપરથી ખૂણાઓના માપ પણ તમને સહેલાઈથી મળી જાય બરાબર તો યુગ્મકોણો હોય તો ઝેડ આકારના થાય ઝેડ આકારના થાય તો એમના ખૂણાઓના સરખા થાય અનુકોણો હોય તો અનુકોણો એફ આકારના થાય એફ આકારના અનુકોણો તો એ પણ કેવા થાય એકરૂપ થાય અંતઃકોણો હોય છેદિકાની એક તરફના અંતઃકોણો હોય તો સી આકારના થાય તો એ પૂરક થાય પૂરક થાય તો બંનેનો સરવાળો એકસો ને થાય એક્સ આકાર કે એક્સ આકાર એટલે કે અભિકોણ થાય અભિકોણ થાય તો એ પણ સરખા થાય એકરૂપ થાય અને રેખિક જોડના ખૂણા એટલે કે ટી આકાર ચાર જોડ બને ચાર ને ચાર આઠ જોડ બને બરાબર એ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એકસો ને થાય તો આ એક સામાન્ય વસ્તુ છે અને આપણે એપ્લાય કરવાની છે સિદ્ધાંતની અંદર કે યુગમાં કોણો આવે ત્યારે તરત જ પ્રમાણેની અંદર એક રૂપ લખી દીધું હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે એક રૂપ કેમ લખ્યું છે તો અહીંયા આપણે લંબચોરસ કાળ લંબચોરસ નો દરેક ખૂણો કાટ ખૂણો છે એ આપણે સાબિત કરવાનો છે તો એ બી સીડી એની છેદિકા થઈ તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણો કોણો છે એટલે કે એ અને બીનો સરવાળો કેટલો થાય એકસો ને એસી થાય હવે એ અને બીનો સરવાળો એકસો એસી થાય પરંતુ આપણને માપ ખૂણા એનું માપ તો આપેલું છે એવું તો જો એનું માપ નેવું હોય તો બીનું માપ કેટલું થાય એકસો એંસીમાંથી આપણે માપ માપખૂણા એનું માપ બાદ કરીએ એટલે કે એકસો એંસી માપ મા માપખૂણો એ તો એકસો એંસીમાંથી નેવું બાદ કરો એટલે એનું માપ કેટલું મળી જાય નેવું તો માપ માપખૂણા એનું માપ પણ નેવું આવ્યું અને બીનું માપ પણ નેવું આવ્યું ખૂણા સી અને એ સામસામેના ખૂણા ખૂણો ડી અને ખૂણો બી એ પણ સામસામેના ખૂણા તો સામસામેના ખૂણા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના જો ખૂણાઓ હોય તો સામસામેના ખૂણાઓનું માપ તો સરખું હોય માટે સીનું માપ પણ કેટલું થાય નેવું થાય ડીનું માપ પણ કેટલું થાય નેવું થાય બરાબર તો એનું માપ આપણે નેવું સાબિત કર્યું બીનું નેવું સાબિત કર્યું સીનું નેવું સા સાબિત કર્યું અને ડીનું થયું ચારે ખૂણા કાટ થઈ ગયા માટે લંબ ચોરસનો પ્રત્યેક ખૂણો કાટ ખૂણો છે બરાબર લંબ ચોરસનો પ્રત્યેક ખૂણો કાટ ખૂણો છે જે આપણે સાબિત કરી દીધું તો વિદ્યાર્થીભાઈ બહેનો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોયા એના ભ્રમયો જોયા અને ઉદાહરણ તરીકે આપણે જોયું કે લંબચરસના દરેક ખૂણો કાટખૂણો એટલે કે બધા ખૂણાનું માપ કેટલું થાય છે નેવું થાય છે જે આપણે સાબિત કર્યું તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મોનો અભ્યાસ કર્યો એમાં બાજુઓ સરખી હોય બાજુઓના વાત કરી ખૂણાઓની વાત કરી અને વિકર્ણોની વાત કરી તો એના આધારે આપણે હવે પછીના જે એપિસોડની અંદર આપણે ઉદાહરણો વધારે જોઈશું આ જે સમાંતર બાબ ચતુષ્કોણની વ્યાખ્યા એના ગુણધર્મો અને ચતુષ્કોણના જે પ્રકારો જોયા બરાબર એને વધુ દ્રઢતાથી હવે આપણે ઉદાહરણની અંદર જોઈશું તો એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનમાં કોઈ તકલીફ પડશે નહીં સિદ્ધાંતો જો બરાબર બધા સમજણ પડ્યા હશે તો જ આપણે ચોક્કસ સરળતાથી દાખલા ગણી શકીશું આવતી આવતા એપિસોડની અંદર બીજા ભાગમાં આપણે ઉદાહરણ તરીકે જે દાખલાઓ આપ્યા છે એનું આપણે દ્રઢીકરણ કરીશું ફરીથી જે પણ આજે શીખ્યા છો એને બરાબર ધ્યાનથી તમે વાંચો ભૂમિતિની ભૂમિતિની અંદર જે સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોને માત્ર તમારે એપ્લાય કરવાના છે એ યાદ જ રાખવાનું છે એને ક્યાં અહીંયા કોઈ વસ્તુ ગોખવાની ક્યાંય આવે નહીં એ સરળતાથી સમજ્યા હશો તો જ તમે એને એપ્લિક એપ્લાય કરી શકશો નહીં તો તમને ભૂમિતિ છે એકદમ સરળ પણ કદાચ બોરિંગ પણ થઈ જાય પણ એવું બને નહીં એટલા માટે આપણે બને ત્યાં સુધી દરેકે નાના નાના પોઈન્ટ જે છે એને લેવાનો પ્રયત્ન કર્યો છે તમને ચોક્કસ પસંદ આવશે આપણે ફરીથી આગળના એપિસોડની અંદર આપણે વધુ ઉદાહરણ લેવાનો પ્રયત્ન કરશું આભાર નમસ્કાર